સાચું બોલો, તમને પૂછ્યું એક કરોડની ગાડી જિંદગી પર તમને કોઈ ભેટ આપે ને એમ કે જંગલમાં જવાનું, ક્યારે ગામમાં આવવાનું નહીં. લઈ લો, બ્રાન્ડેડ આઇટમ શું છે એની પાછળનો તમારો ખર્ચો છે એનો જાત છે ને કોમ્પ્લિમેન્ટ્સ માટે. તમે કેટલા લાખો કરોડ રૂપિયા આ બીજાના બે શબ્દ સારા સાંભળવા માટે તમારી જિંદગી તમે તબાહ કરી નાખી. કપડા, અવાજ, મોબાઈલ, આવો વાળ, અવાજ બોલવાનો, મેં તમને કીધું ને ક્યાં, બધી જ જગ્યાએ પ્રશંસા છે, બધી જ જગ્યાએ. બંગલો એવો બનાવજે લોકો જોતા રહે, ટીવી એવું લાવજે લોકો જોતા રહે, કપડા એવા, ઘરેણા એવા, આ એવું શું, દીકરાના લગ્ન એવા કરવા છે, સમાજમાં વટ પડી જાય, ભિખારી થઈ ગયો તો આ લગ્નની બ્રાહ્મણમાં. કામના કરજા લઈ લઈને લગ્ન કર્યા, પછી લગ્ન પતી ગયા. અને તમને કહું, બહુ ગંભીરતાથી વાત કરું, તમારા લગ્નના પ્રસંગોમાં, તમારા જમણવારના પ્રસંગોમાં બધા લગભગ ભરેલા પેટવાળા આવે છે, ભૂખ્યા પેટવાળો કોઈ આવતો જ નથી. અને એક સમય હતો લગ્નમાં જમીને જતા હતા ને, એ આઈટમની પ્રશંસા કરતા હતા, લાડવા મસ્ત હતા, ગુલાબજાંબુ સરસ હતા. આજે આઈટમની પ્રશંસા કોઈ નથી કરતું, ડીશ 2500ની હતી, કમાલ આઈટમ ગઈ, ખાલી ડીશના મકાન. આ પ્રશંસા આ લોકોની સાંભળવા માટે, બે બદામના માણસો તમે ખર્ચો કરશો તો પણ કહેશે સંપત્તિનો દેખાડો કર્યો, તમને ગમે જ્યાં હું શું બોલું ખ્યાલ છે. એક લગ્નમાં તમે 5 કરોડ ખર્ચો ને ભાઈ, સમાજનો તમે નજરે પૂછો તો એમ કહેશે આ પૈસાનું અભિમાનનું પ્રદર્શન કર્યું, તમે ખર્ચી નાખ્યા ભાઈ, તમને આ લોકોએ સંભળાવી દીધું. આટલી બધી ભીખ પ્રશંસાની, અને ભૂલે ચૂકે એટલા ખર્ચા પછી કોઈએ પ્રશંસા ન કરી તો તમારું ખલાસ, તમને લાગે બધું બેકાર ગયું મારું. અને એને માટે તમે દેવા કરીને તમારી જિંદગી કુરબાન કરી નાખી.